હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરનો આપણે ટોપિક લઈશું સ્પાઇરલ અને એના પછી લઈશું ઇન્વોલ્યુટ. તો પહેલાં જોઈ લઈએ સ્પાઇરલ. તો સ્પાઇરલ છે શું? એકચ્યુઅલી સ્પાઇરલનું કોન્સેપ્ટ શું છે? તો કોઈ સપોઝ કોઈ ડિસ્ક હોય, બરાબર, ડિસ્ક ઉપરથી કોઈ અહીંયા ઇન્સેક્ટ અથવા પોઈન્ટ, ડિસ્ક રોટેટ પણ થતી હોય અને પોઈન્ટ કોન્સ્ટન્ટ વેલોસિટીથી ક્યાં આવતું હોય? અંદર પણ આવતું હોય. રોટેટ થતું થતું કઈ રીતે આવે? અહીંયા સેન્ટરમાં. એટલે આ જે આપણે શેપ મળ્યો એને કહેવાય સ્પાઇરલ. સેન્ટરમાં પણ આવે, અહીંયા અહીંયા ફરીને અહીંયા પણ આવે, એ રીતે આપેલું હોય છે. એની એપ્લિકેશન શું આવે? શેપ ઓફ અપર ટોય, પછી વોચની સ્પ્રિંગ આવે, એ કઈ રીતે હોય? સ્પ્રિંગ આ રીતે હોય છે, એટલે સ્પાઇરલ કહેવાય. ને કેમ પ્રોફાઇલમાં યુઝ થાય છે? કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ. ડ્રો એન આર્કિમીડિયલ સ્પાઇરલ ઓફ 1.5 કોન્વોલ્યુકેશન. કોન્વોલ્યુકેશન એટલે રોટેશન, કેટલું ફરે છે? એક, અને એના ઉપર અડધું, 1.5. ગ્રેટેસ્ટ એન્ડ લીસ્ટ રેડિયસ આપેલી છે 125 mm અને 35 mm. બે રેડિયસ આપે અથવા તો એક પણ આપે. હમણાં બતાવી એમ કંઈથી ફરી ક્યાં આવે? સેન્ટરમાં આવે. તો અહીંયા બે રેડિયસ આપેલી છે. બે રેડિયસનું આ બહુ જ મોટી રેડિયસ છે. 12.5 સેન્ટીમીટરની ખાલી શું થાય? રેડિયસ થાય, ડાયામીટર થતાંથી ડબલ થઈ જાય. એટલે આપણે તમે સ્કેલ લઈ શકો 1:2નો, બધું 50% થઈ જાય. એટલે આનું આવશે 62.5 આવી શકે અને આનું આવશે 17.5. એ તમે સ્કેલ લો ના લો, પેપરમાં આવે એવડું હોય તો સ્કેલ લેવાની કોઈ જરૂર નથી. તો એ અમે પહેલાંથી ડ્રો કરીને રાખેલું છે. સેન્ટર આપી દો ઓ, પછી એની રેડિયસ તમે માપ બતાવવું હોય સારી રીતે બતાવી શકો છો. 35 અને મોટાનું 125 રેડિયસ બતાવી દીધી આપણે. નંબરિંગ અને એન્ટી ક્લોકવાઇઝ કીધું હોય અથવા તો ક્લોકવાઇઝ કીધું હોય, કંઈ ના કીધું હોય તો આપણે તમે ગમે તે લઈ શકો. આપણે એન્ટી ક્લોકવાઇઝ લઈ શકીએ, લઈએ. પાર્ટ 8 પાડ્યા છે, 12 પણ પાડી શકો, 24 પણ પાડી શકો. પણ આપણે ટાઈમના રિલેટેડ લઈએ તો 8 પાર્ટ પાડવા આપણને ઇઝી પડી જાય. હવે અહીંયા ધ્યાન રાખવાનું, 1.5 સર્કલના કેટલા પાર્ટ પાડે આપણે? 8. કોન્વોલ્યુકેશન કેટલું છે? 1.5. અહીંયા જે આન્સર આવે એટલે આપણે અહીંયા આ લાઇનને આપણે પાર્ટ પાડવા પડે. એટલે 8 નંબર પછી અડધો રાઉન્ડ ફરે, 8, 9, 10, 11 અને 12. બે એક કોન્વોલ્યુકેશન કીધું હોય, 1 આ જે લાઈન આવી એના કેટલા પાડવાના? એક જ પાર્ટ, 8 પાર્ટ. બે કોન્વોલ્યુકેશન કીધું હોય તો 16. કોના? આ બેની વચ્ચે જે લાઈન આવી એના. તો હું નંબરિંગ આપી દઉં પહેલાં. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ 1 કોલ્યુકેશન થયું. હવે હજુ અડધું ફરે છે ને, 1.5 છે. 9, 10, 11 અને 12. 2 હોય તો અહીંયા સુધી. આ જે લાઈન આવી અહીંયા નામ આપી દો એ, બરાબર. આટલી લાઈન છે, એના પાર્ટ આપણે કરવા પડે 12. ઇક્વલી પાર્ટ કરવા પડે, માપી લેવાનું. ઇક્વલી થઈ જતા હોય તો કરો, અધરવાઇઝ આપણે કોઈ લાઈનને ઇક્વલી પાર્ટ કરવા માટે આ રીતે 1, 2, 3, 4 રેન્ડમની લાઈન પછી કરતા હતા. એટલે એના ઇક્વલી 12 ભાગ કરી દેવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. નંબરિંગ ક્યાંથી આપણને ધ્યાન રાખવાનું? 12થી અંદર આવે. પોઈન્ટ ક્યાં આવે? 12થી અંદર. એટલે નંબરિંગ અહીંથી આમાં આવશે, અહીંથી ઊંધું આપવાનું નહીં. 0 તો અહીંયા હતું જ, 1, 2, 3. અને અહીંયા 1 આવે કે 0 આવે શું ધ્યાન કરી રીતે રાખવાનું? તો આના પછી પહેલો પોઈન્ટ કયો આવે? 1. એટલે 0 તો અહીંયા, 1 અહીંયા બતાવી શકો તમે. 1, 2, 3, 4. નંબર ભેગા તમારા પેજમાં બહુ નાનું આવે એટલે બીજી રીતે પણ બતાવી શકાય. 1 નીચે, 2 અહીંયા, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને અંદર પહોંચી ગયા 12. બસ હવે પરિકર લઈ લો, સેન્ટર તરીકે ઓ રાખો. પરિકર અહીંયા 1 નંબર ઉપર મૂકો અને આર્ક મારો 1ની લાઈન સુધીનો. 2ની લાઈન અહીંયા છે, 2 નંબર ઉપર મૂકો, 2ની લાઈન ઉપર આર્ક મારો. 3 નંબર ઉપર પરિકર, અહીંથી પરિકરની સાઇઝ થોડી થોડી રેડિયસ નાની થતી જશે. 3 નંબર ઉપર પરિકર, સેન્ટર ઓ, અને 3 નંબર ઉપરથી એ આર્ક મારો. સેમ વસ્તુ 4, 5, 5 છે, 6 અહીંયા આવશે,
सिक्स पची सेवन एट एट त्यां त्यां फरी नहीं है रेडियस को आवे रिटर्न आवे कम के एट में पर यहीं आ जाए नाइन तो नाइन क्या है आपनो यहीं आ जाए आटले थी यहीं आ दरेक आर्क मार्क थी वक्त है परिकर क्या राखेलु जे सेंटर में राखेलु जे एनु पची दस नंबर अग्यार बार तो क्या हो जाए अहीं मूको नहीं है बार एट आटले पॉइंट पहुंचो बधा पॉइंट नंबरिंग आपी देवाना साथे साथे लई लेवाना पी वन पी टू पी थ्री पी फोर पी फाइव पी सिक्स पी सेवन पी एट पी नाइन पी टेन पी इलेवन अने पी ट्वेल्व हवे आपण जे जे पॉइंट अहीं आव्या एने जॉइंट कर देजो एटले आपणने मळी जाय स्पाइरल तो जीरो थी वन परिकर वडे जॉइंट थशे नहीं हाथ वडे ज आपणे जॉइन करवू पड़े एटले स्मूथ कर्व जॉइन करवानो जीरो थी वन वन थी टू टू थी थ्री पची थ्री थी फोर एकदम स्मूथ कहो आज क्या वे एंगल पड़ता है वो अपने लागू जीए नहीं फोर थी फाइव फाइव टू सिक्स सिक्स टू सेवन पची सेवन टू एट एट टू नाइन नाइन टू टेन ड्रॉ करवा टाइम वेस्ट नहीं जानो पर आज पाछळथी जॉइंट करो एम थोड़ा टाइम लेवा शांति से जॉइंट करवा इलेवन टू सो टेन टू इलेवन और इलेवन टू ट्वेल्व આ તમારો થઈ ગયો આર્કિમીડિયલ સ્પાઇરલ ઇન્વોલ્યુટ ઇન્વોલ્યુટ પહેલાં જનરલ કોન્સેપ્ટ જોઈ લઈએ ઇન્વોલ્યુટ એટલે કોઈ પણ સર્કલ હોય સ્ક્વેર હોય ટ્રાયંગલ હોય એના ઉપર કોઈ દોરી કોઈ એક્ઝામ્પલ લઈએ દોરી વીંટાળી લીધી કે કોઈ સ્ક્વેર જેના ઉપર અહીએ દોરી ચારે બાજુ વીંટાળી અને દોરીનો આ છેડો પી એને ઓપન કરો એટલે કઈ રીતે ઓપન થાય પી પહેલાં અહીંયા આવશે આ અહીંયા ઓપન કરો એટલે અહીંયા આવશે આ જે શેપ બન્યો એને કહેવાય ઇન્વોલ્યુટ તો હવે આપણે આજના લેક્ચરમાં અહીંયા ઇન્વોલ્યુટમાં કોનું કોનું ઇન્વોલ્યુટ જોઈશું સર્કલનું જોઈ લઈશું સ્ક્વેર ટ્રાયંગલ પેન્ટાગોનલ છે રેક્ટેંગલ છે હેક્ઝાગોનલ અને ઇન્વોલ્યુટ ઓફ લાઇન પણ આવે તો આ જે ચાર છે સ્ક્વેર ટ્રાયંગલ પેન્ટાગોનલ એ કહેવાય ઇન્વોલ્યુટ ઓફ પોલિગોન કહેવાય આ ઇન્વોલ્યુટ ઓફ સર્કલ કહેવાય અને આ કહેવાય ઇન્વોલ્યુટ ઓફ લાઇન તો આપણે કોઈ એક્ઝામ્પલ પહેલાં લીધેલું છે ઇન્વોલ્યુટ ઓફ સર્કલનું કન્સ્ટ્રક્ટ ધ ઇન્વોલ્યુટ ઓફ સર્કલ ઓફ 30 mm ડાયામીટર ફોર વન ટન એક ટન આપેલો છે તો પહેલાં કોઈ આપણે એક સર્કલ ડ્રો કરીશું 30 mm નો ડાયામીટર આપ્યો છે એ સર્કલના આપણે એક સરખા આઠ ભાગ કરી લઈશું સેન્ટર ઓ આપી દઉં પી અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે એટલે ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન અને એટ હવે કઈ રીતે ડ્રો કરીશું તો ઝીરોમાંથી પાસ થતી હોરિઝોન્ટલ હોરિઝોન્ટલ દેટ મીન્સ આ જે વર્ટિકલ હતી અને પરપેન્ડિક્યુલર લાઈન આવી જોઈએ કેટલી લાઈન આપણે આને ઓપન કરીશું તો કેટલી લાઈન ઓપન થશે એકદમ સિમ્પલ ક્વેશ્ચન કે એના પરિઘ જેટલી પરિઘ એટલે ટુ પાઈ આર તો આ લાઈન થશે ઓપન ટુ પાઈ આર જેટલી બરાબર ટુ પાઈ આર જેટલી લાઈન એની ઓપન આ લાઈન ઓપન કર્યા પછી સર્કલના કેટલા પાર્ટ કર્યા આપણે આઠ કર્યા તો આ લાઈનના પણ એક સરખા કેટલા પાર્ટ કરવા પડે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હવે નંબરિંગ ઝીરો વન કેમ કે સર્કલ આમ વીંટો દોરી તો અહીંયા પહેલાં વન આવે ટુ આવે એ રીતે ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ
7 અને 8. હવે શું કરવાનું, જેમ આ 0 પોઈન્ટ થી આ રેડિયસ ને પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરી હતી, સેમ વસ્તુ આ O1 એ રેડિયસ હતી એના પરપેન્ડિક્યુલર એક લાઈન આપણે આમ ડ્રો કરીશું. O2 ના પરપેન્ડિક્યુલર એક લાઈન ડ્રો કરી, O3 ના પરપેન્ડિક્યુલર, O4 ના પરપેન્ડિક્યુલર લાઈન, O5 ના પરપેન્ડિક્યુલર, O6 O7 ની પરપેન્ડિક્યુલર, અને અહીંયા તો ભેગું થવાનું છે. અહીંયા લાઈન જેમ જેમ આ મોટી નાની નાની થતી જાય એટલે એ પ્રમાણે આપણે આઈડિયા આશરે લઈને લાઈન શું કરતું જવાનું, નાની નાની કરતું જવાનું. બસ હવે પરિકર લો, આર્ક મારવાના છે. સેન્ટર કોણ પહેલાં, વન સેન્ટર હોય ત્યારે માપ કેટલું લેવાનું આર્ક મારવા માટે, 1 થી 8 જેટલું માપ લો, 1 ને સેન્ટર રાખી અને આર્ક મારો, બરાબર. આ એક પોઈન્ટ મળશે તમને અહીંયા થોડું P1, આ 8 નંબર દરમિયાન આપી દઉં P8. હવે 2 ને સેન્ટર રાખો, આ બધી લાઈન આપણે હતી અહીંયા રેડિયસને હંમેશા પરપેન્ડિક્યુલર, 2 ને સેન્ટર રાખો. આર્ક કેટલા માપનો મારવાનો, તો 2 થી 8 એટલે અહીંયા એક આર્ક મારો એટલે P2. સેમ વસ્તુ 3 ને સેન્ટર રાખો, 3 થી 8 પરિક્રમા માપ લો અને અહીંયા P3. 4 ને સેન્ટર રાખો અને 4 થી 8 માપ લો એટલે અહીંયા આર્ક મારો P4. 5 ને સેન્ટર રાખો, 5 થી 8 માપ લો, પરિકર અહીંયા મૂકો, આર્ક મારો P5. સેમ વસ્તુ P6 P7. 7 ને સેન્ટર રાખી, 7 થી 8નું માપ રાખો અને 8 તો અહીંયા હતું જ એટલે P8 અહીંયા, બરાબર. અહીંયા P0 આપી દઈએ. બસ હવે જે પોઈન્ટ હતા એને શું કરો, જોઈન્ટ કરી દો. આ થઈ ગયું ઇન્વોલ્યુટ ઓફ સર્કલ. આપણને તમારે હાથથી જોઈન કરવા પડશે પોઈન્ટ, ડાયરેક્ટલી પરિગતિ આવશે નહીં. તો ઇન્વોલ્યુટ ઓફ સર્કલ, પેજ ઉપર જગ્યા કઈ બાજુની ધ્યાનમાં રાખીને આપણે લાઈન ડ્રો કરવાની. એકદમ સાઈડમાં રાખીને તમે લાઈન આ બાજુ ડ્રો કરો તો ઇન્વોલ્યુટ અડધું બનશે, અડધો શેપ બનશે નહીં. હવે નેક્સ્ટમાં જોઈએ ઇન્વોલ્યુટ ઓફ ટ્રાયંગલ સ્ક્વેર. આપણે જોઈશું ઇન્વોલ્યુટ ઓફ ટ્રાયંગલ અને સ્ક્વેર, બધું જોડે જોડે થોડું લઈશું કેમ કે ઇન્વોલ્યુટ બહુ ઇઝી છે. હવે તો પહેલાં ટ્રાયંગલ લઈએ. સાઈડ આપેલી છે કેટલી, 20 mm આપેલું, તો બસ 20 mm એક હોરિઝોન્ટલ લાઈન પરિકર લો. અહીંયા અહીંથી અહીંયા તમને ટ્રાયંગલ ડ્રો કરતા આવડવું જોઈએ, A, B અને C. તો હવે શું કરજો ઇન્વોલ્યુટ માટે, અહીંથી આમ લાઈન ડ્રો કરી હોરિઝોન્ટલ, અહીંયા B થી C અને આ C થી એ બાજુની લાઈન ઓપન કરવું છે પહેલાં. તો હવે હું આ રીતે ઓપન કરું છું, A થી B ફરી કરી, પહેલાં સેન્ટર એ રાખી લીધું, અહીંયાથી ઓપન કર્યું, અહીંયા આમાં ડાયરેક્ટ મળશે તમને, કોઈ તમારે હાથ વડે જોઈન કરવું પડશે નહીં. ફરી કરી લો, સેન્ટર O રાખો અને A થી B નું માપ લો અને અહીંયા ડાયરેક્ટ આ ડ્રો કરી દો. આ માટે તમારો PA. હવે આ ઓપન થઈ ગયું, આટલી લાંબી દાંડી થઈ એટલે સી માટે, સીને સેન્ટર રાખો અને સીથી આ PA નવું મળ્યું એને અહીંથી છેક આખો શું મારો, આર્ક મારો આખો આવી ગયો PC. હવે બીને સેન્ટર રાખો અને અહીંયા ઓપન કરો અને લાઈન ઉપર આ BP. આ થઈ ગયું ઇન્વોલ્યુટ ઓફ ટ્રાયંગલ. એકદમ સિમ્પલ વસ્તુ, કોઈ પણ સ્ટ્રીપ હોય કે દોરી હોય કોઈ પણ વસ્તુ ઓપન થાય, કેટલી ઓપન થાય, 20ની સાઈડ છે બધી એટલે આ સાઈડ થશે 60. તમે બુકમાં વ્યવસ્થિત ડ્રો કરશો એટલે આ સાઈડ થશે 60. અહીંયા મોટી દેખાય છે, એકચ્યુઅલી છે અહીંયા આ 60, બરાબર. સ્ક્વેર લો તો 20 × 4, હેક્ઝાગોન લો 20 × 6, પેન્ટાગોન લો 20 × 5, કોઈ પણ સાઈડ હોય. હવે અહીંયા સ્ક્વેરનું જોઈ લઈએ આપણે, સ્ક્વેરની સાઈડ આપેલી છે 20 mm લેવાની છે. એક સ્ક્વેર ડ્રો કરો, સ્ક્વેર ડ્રો કરી દો, A B C D, ગમે ત્યાંથી ચાલુ કરું. મારે આમ ઓપન કરવું તો આમ ઓપન કરું, A થી B. આ હવે આ દોરી તો અહીંયા આ રીતે અને અહીંયા આ રીતે આમ ચોકડી પડવી જોઈએ. હવે એને સેન્ટર રાખો, આ બધું 20નું માપ આપેલું છે આપણને, તો એકદમ સિમ્પલ વસ્તુ. ઓપન કેટલું થશે, 20 ×
चार एटले 80 जेटलू ओपन थई जशे अहींया इनर सेंटर राखो बी जेटलू माप लो आर्क मारो डीनो वारो आयो पी ए पॉइंट मळ्यो आटलू अहींथी आ आर्क मारो आ फिक्स ज आवशे आर्क थोड़ो पहेलाथी डार्क ज लेतो रहेवानुं सी थी એના પોતાના ઉપર આર્ક મારો બી સેન્ટર અને બીની લાઇનની પોતાના ઉપર આર્ક મારો આ જે રેડિયસ તમને નવી નવી મળતી જાય આ તમને મળે 80 તો એક્ઝામમાં પૂછાય તો એકદમ શાંતિથી અને 5 કે 7 મિનિટમાં આપણો એક્ઝામ્પલ પૂરો થઈ જાય સર ઇન્વોલ્ટ ઓફ સર્કલમાં તમારે હાથ વડે ડ્રો જોઈન્ટ કરવા પડે છે અમે ડાયરેક્ટ ફરીકર વડે પેન્ટાગોનલ તો ઇન્વોલ્ટ ઓફ પેન્ટાગોનલ તો પહેલાં પેન્ટાગોનલ ડ્રો કરો અને સાઈડ લઈ લઈએ આપણે 20ની આપણે તમને એવું લાગે કે પેપરમાં સાઇઝ ખૂબ જ મોટી છે તેનો સ્કેલ લઈને ડ્રો કરી દેવાનો કેમ કે ઓપન થશે એટલે બહુ જ લાંબુ ઓપન થશે નામ આપી દો એ બી સી ડી ઈ હવે શું કરું આમ પણ ઓપન કરી શકો બી થી એ વાળું પણ ઓપન કરી શકો તો આપણે આ વખત અહીંયા ઓપન કરીએ તો આ લાઈન એટલે એ થી બી આમ ઓપન થશે પછી આ એકદમ જનરલ ક્વેશ્ચન છે કે સિમ્પલ વસ્તુ છે કે અહીંથી આમ જ ઓપન થાય એટલે આ ઓપન થઈ ક્યાં સુધી જાય સીની લાઈન અહીંયા આવે આ સીની લાઈન અહીંયા આવે તો પછી આ સીવાળું આર્ક અહીંયા આવશે એટલે અહીંયા અહીંયાથી ઈવાળો અને આ આ રીતે બનવું જોઈએ બીને સેન્ટર રાખવું અને બી એ જેટલી રેડિયસ લઈ લઉં અને આર્ક મારું આમ એટલે મળ્યો પી બી પોઈન્ટ સી થી પી બી જેટલું માપ લો પી સી હવે ડી થી પી સી જેટલું માપ લો પી ડી ઈ થી ઈને સેન્ટર લઈ પી ઈ બરાબર હવે એને સેન્ટર લઈ અહીંયા આગ માર દો એટલે આ તમારું ઇન્વોલ્યુટ ઓફ પેન્ટાગોનલ રેડી અહીંયા આપણે માપ લીધું હતું હેક્ઝાગોનલ લઈ લઈએ તો પહેલાં હેક્ઝાગોનલ ડ્રો કરો નંબરિંગ આપી દો એ બી સી ડી ઈ એફ નંબરિંગમાં 1 2 3 4 પણ આપણે લઈ શકીએ છીએ અહીંયા આ લાઈન અહીંયા ડીથી આવાળી ઈથી ડીવાળી એથી એફવાળી પછી એફથી એવાળી અને છેલ્લે હવે બીને સેન્ટર લો બી એ જેટલી રેડિયસ લો અહીંયા આપણે 20 એક્ઝામ્પલ તરીકે લીધેલું છે ગમે તે આપી શકે તો બીને સેન્ટર તરીકે લો બીથી રેડિયસ અને અહીંયા આર્ક મળો પી બી પોઈન્ટ મળશે સેમ વસ્તુ સીને સેન્ટર તરીકે લો પી બી નવી રેડિયસ મળી અહીંયા આર્ક મળો પી સી ડીને સેન્ટર તરીકે લો આર્ક મળો પી ડી ડીનું કામ પૂરું એટલે ઈને સેન્ટર તરીકે લો આટલી રેડિયસ લઈને અહીંયા આર્ક મળો પી ઈ સેમ વસ્તુ એફને સેન્ટર તરીકે લો એટલે અહીંથી રેડિયસ લઈ આ રીતે આર્ક લાસ્ટમાં આવશે ઓપન થશે અહીંયા પી એ કેટલું ઓપન થયું હશે તો 20ની સાઈડ હતી કેટલી સાઈડ હતી 6 120 mm જેટલું ઓપન થયું હતું તો આ હતું ઇન્વોલ્યુટ ઓફ હેક્ઝાગોનલ હવે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ છે ઇન્વોલ્યુટ ઓફ લાઈન તો કન્સ્ટ્રક્ટ એન્ડ ઇન્વોલ્યુટ ઓફ લાઈન 50 mm માપ આપેલું છે કેટલા ટન આપેલા છે 4 ટન્સ 5 આપે 3 આપે 2 આપે કોઈ પણ આપી શકે તો પહેલાં 15 mm એક લાઈન એટલે એકદમ પહેલાં આછી લાઈન ડ્રો કરી દો ડાર્ક લાઈન કરવાની એ અને બી કેટલી 15 mm આ લાઈન શું કરવાની છે ડાર્ક કરવાની છે ડાર્ક લાઈન કર્યા પછી 4 ટર્ન મારવાના છે બીજું કંઈ જ કરવાનું નથી તો પહેલાં સેન્ટર તરીકે બીને લો રેડિયસ લો બી એ પછી સેન્ટર તરીકે એને લો રેડિયસ જે નવી મળે પછી ફરીથી સેન્ટર તરીકે બી પછી ફરીથી સેન્ટર તરીકે એ આટલા 4 ટર્ન મારવાના બીને સેન્ટર તરીકે લીધું તો બી એ જેટલી રેડિયસ અને પરિકર વડે જ છે હાથ વડે કંઈ જ કરવાનું નથી આ તમારું મળ્યું 1 ડેશ નામ આપી દઉં હવે એનો વારો એને સેન્ટર તરીકે લો એથી 1 ડેશ જેટલું માપ આપી દો હવે એથી 1 ડેશ એટલે એથી 1 ડેશ 2 ડેશ નામ આપી દો
પછી વારો આવ્યો બે આ ફર્સ્ટ ટર્ન અહીંયા પૂરો થયો સેકન્ડ ટર્ન માટે છે હવે થર્ડ અને ફોર્થ તો હવે બીને સેન્ટર તરીકે લઉં એટલે બી થી ટુ ડેસ જેટલું માપ લઈ લઉં અને અહીંયા આ ત્રીજો ટર્ન આવ્યો થ્રી ડેસ હવે એને સેન્ટર તરીકે લઉં એથી થ્રી ડેસ જેટલું માપ લઈ લઉં અહીંયા પડી કરો વડે અને આ ફોર ડેસ ચોથો ટર્ન હતો અને આનું માપ અહીંયા બતાવી દેવાનું આપણે 15 mm તો આ તો ઇન્વોલ્યુટ ઓફ લાઈન તો અહીંયા આપણે એન્જિનિયરિંગ કોર્સનું ચેપ્ટર પૂરું થાય છે જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ